नमस्कार विद्यार्थियों, अपने आगला लेक्चर की अंदर स्वाध्याय 11.1 की माहिती लीधी। हवे स्वाध्याय 11.2। मित्रों, स्वाध्याय 11.2 की अंदर कंईक नवा सूत्रों पण आवशे। आपणे नवा सूत्रों की समझूती छे ए दाखलाओनी अंदर ज मेळवशुं, जेथी तमारो समय ओछो बगड़े। तो हवे सौ प्रथम दाखलो एवो आव्यो छे तमने 11.2 नो, કે એક ટેબલની ઉપર સમતલ પાટિયું છે। આ જે તમને દેખાય છે એક સમતલ પાટિયું છે, આ સમાંતર બાજુઓની લંબાઈ, સમાંતર બાજુ એટલે કે આ સમલંબ ચતુષ્કોણ છે। પહેલી વસ્તુ, આ 1 મીટર અને આ 1.2 મીટર, આ બે સમાંતર બાજુ કહી શકાય। સમલંબ ચતુષ્કોણ હોય તો એની માત્ર ને માત્ર એક જ બાજુ છે એ સમાંતર થતી હોય। તમને આ દેખાય છે કે 1 અને 1.2, આની અંદર સૌ પ્રથમ જોઈએ તો આ બાજુ જે દેખાય તમને, આગળ જતાં એક જગ્યાએ ભેગી થાય, મતલબ એવું કહી શકાય કે સમલંબ ચતુષ્કોણ હોય તો માત્ર ને માત્ર એક જ બાજુ એની સમાંતર હોય। તો એક જ બાજુ સમાંતર છે તો એ જે સમલંબ ચતુષ્કોણ છે, તો આ સમાંતર બાજુ કહી તો કે 1 મીટર અને 1.2 મીટર। ત્યારબાદ બીજી વાત કરે કે બંને વચ્ચેનું લંબ અંતર, લંબ અંતર બધી જગ્યાએ સરખું હોય, અહીંથી તમે માપો, અહીંથી માપો, કોઈ પણ જગ્યાએ માપો, બે સમાંતર બાજુ વચ્ચેનું જે અંતર છે 90ના ખૂણે ભેગા થતા હોય છે બંને ખૂણે, એને લંબ અંતર કહેવાય। બધી જગ્યાએ સમાંતર બાજુ જે રેખા છે એની જે લંબ અંતર છે એ સરખું હોય, તો આ કેટલું આપ્યું છે 0.8। તો આપણે આટલા વસ્તુની જરૂર પડશે। તો આ ટેબલનું ક્ષેત્રફળ શોધો, આ ટેબલના જે પાટિયાની સપાટી છે, આ પાટિયું તમને દેખાય છે ઉપર સમલંબ આકારનું, એનું તમારે ક્ષેત્રફળ ગોતવાનું છે। એમાં પાયાનો કોઈ પણ જગ્યાએ આપણે ઉપયોગ કરવાનો નથી। હવે પહેલી વસ્તુ મિત્રો, દાખલો શરૂ કરીએ ને એની પહેલાં આપણને એ ખબર હોવી જોઈએ કે મને દાખલાની અંદર જે માપ આપેલા છે એ તમામ માપ એક સરખા છે, મતલબ મીટરમાં જ માપ આપેલા છે। તો કે જુઓ અહીં 1 મીટર 1.2 મીટર 0.8 મીટર, તો કે હા, બધા માપ મીટરની અંદર આપેલા છે। તો હવે દાખલાની શરૂઆત કરીએ એની પહેલાં આકૃતિની સમજૂતી લઈએ। તો આવો ચતુષ્કોણ તમને મિત્રો આપેલો છે દાખલા નંબર 1 ની અંદર। આની અંદર 11.2 ની અંદર આપણને આવો ચતુષ્કોણ તમને આપ્યો છે, તમને રકમ મેં તમને દેખાડી, વચાવી પણ ખરા। હવે આપણાનો દાખલો ગણવો છે તો આકાર કેવો છે, પેલી વસ્તુ તો સમલંબ ચતુષ્કોણ નું શું ગોતવાનું છે, ક્ષેત્રફળ। તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર, હવાનું સૂત્ર લખવાનું છે। તો સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર તમારે સૌને પાકું કરવું પડશે મિત્રો, 1/2 ગુણ્યા 2 સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા લંબ અંતર। લંબ અંતર કયો તો એ જ, આનુષંગિક ઊંચાઈ ગયો તો એ, અથવા તો ઊંચાઈ ગયો તો પણ તે જ થાય। યાદ રાખવાનું સૂત્ર 1/2 ગુણ્યા 2 સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા લંબ અંતર। તો આમાં કિંમત મૂકવી હોય તો 1/2 એમને 2 સમાંતર બાજુઓનો સરવાળો, 1 મીટર આ અને 1.2 મીટર આ, તો 1+1.2, તો આ બંનેનો સરવાળો આ રીતે રાખવાનો છે। ઘણા બધા વિદ્યાર્થીઓને ભૂલ પડે છે, એટલે આ વસ્તુ પહેલાં ધ્યાન રાખવાની, 1+1.2 આ બંનેનો પહેલાં શું કરવાનો છે, આપણે સરવાળો કરવાનો, તો 1 રાખવાનું ગુણ્યા લંબ અંતર, આ ગુણાકાર, અને લંબ અંતર તમને આપ્યું છે 0.8, તો આ 0.8 મીટર, મીટર લખવાની જરૂર નથી, ફક્ત આટલી વસ્તુ લખવાની। હવે સમજો વસ્તુ હું કહું છું કે ભાઈ 1 પોઈન્ટ નથી તો 1.0 લખી શકાય, પ્લસ 1.2, 1+1.2, પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકી દીધો નહોતો, તો 2 ના 2.2 આવું થાય। તો આ 2.2 અહીંયાથી હોય તો અહીં લખવાનું, જુઓ 1/2 ગુણ્યા આ બંનેનો પહેલાં સરવાળો કર્યો આપણે, હંમેશા યાદ રાખવાનું કૌંસની અંદર જ્યારે સરવાળો હોય ત્યારે સરવાળો કરવાનો, ત્યારબાદ જ ગુણાકાર કરવાની પ્રોસીજર આગળ વધારવાની। તો 2.2, તો 2.2 એટલે 22/10 થાય, ગુણ્યા 8/10, પોઈન્ટ પાછળ એક આંકડો છે, તો 8/10
બે પોઈન્ટ બે પોઈન્ટ પાછળ એક આંકડો છે, છેદમાં દસ અને એકના છેદમાં બે. આ એકના છેદમાં બે, આ બે છેદ અને અંશ થયો, આ એક છેદમાં બે છે બરાબર. તો એકના છેદમાં બેનો મતલબ બે અગિયાર બાવીસ, બે અગિયાર બાવીસ. તો અગિયાર આઠ અઠ્યાસી, અંશનો અંશમાં ગુણાકાર થાય, અંશ અને છેદ છેદ ઉડે બરાબર. અગિયાર આઠ કેટલા થયા? અઠ્યાસી, અને છેદમાં દસ ગુણ્યા દસ સો. અઠ્યાસીના છેદમાં સોનો મતલબ થાય 0.88 મીટર, અને ક્ષેત્રફળ છે તો બે ઘાત. સૌ પ્રથમ તો તમને સૂત્ર આવડશે, તો આ દાખલો બહુ સિમ્પલ છે, નાનો છે, મેં તમને દેખાડ્યો. પહેલાં સૂત્ર પહેલાં આકૃતિ સમજવાની, ત્યારબાદ એના એકમો જોવાના, અને ત્યારબાદ એનું કિંમત મૂકવાની. તો એકના છેદમાં બે, બે સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા લંબંતર. તો એક વત્તા એક પોઈન્ટ બે એટલે બે પોઈન્ટ બે ગુણ્યા 0.8. આનું સાદરૂપ તમે મૂક્યું તો થાય આઠના છેદ અઠ્યાસીના છેદમાં સો, એટલે એના છેદ ઉડાડ્યા આપણે તો કેટલા થયા? 0.88. પોઈન્ટ દૂર કરીએ અને પોઈન્ટ ઉમેરીએ તો આ રીતે પ્રક્રિયા થાય. હવે એના પછીનો દાખલા નંબર બે જોઈએ. આ દાખલા નંબર બેની અંદર તમને એવું કીધું છે કે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તમને આપેલું છે. આપણે હમણાં સમલંબ ચતુષ્કોણ મૂક્યું, એમાં ક્ષેત્રફળ તમને આપ્યું છે, ત્યારબાદ એની ઊંચાઈ પણ તમને 4 સેન્ટીમીટર આપેલી છે. આ આકૃતિ એની નથી મિત્રો, આકૃતિ વગરનો દાખલો છે. ઊંચાઈ એટલે કે લંબ અંતર એનું આપ્યું છે 4 સેમી, અને ત્યારબાદ એક બાજુની લંબાઈ એટલે કે કોઈ પણ એક બાજુ છે એ 10 સેન્ટીમીટરની છે. તો બીજી બાજુ ગોતો, જો અહીંયા સેન્ટીમીટર, અહીંયા સેન્ટીમીટર અને અહીંયા સેન્ટીમીટર. હવે મિત્રો આપણે સૂત્રની વાત કરીએ તો સૂત્ર કંઈક આવું હતું. જો એકના છેદમાં બે, બે સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા લંબ અંતર, તો તમને આ ક્ષેત્રફળ આપેલો છે. જો આ પછી આપ્યું છે, આ બે બાજુ છે ને એમાંથી એક બાજુ તમને આપી છે, બીજી બાજુ નથી આપી, અને લંબ અંતર તમને આપ્યું છે. મિત્રો તમારે આગળના ધોરણમાં પણ આવ્યું છે, શીખી ગયા છો કે આ સૂત્રમાં કિંમત મૂકું છું એમાંથી મને એક જ વસ્તુ કંઈક ઘટે છે તો મને એ કિંમત મળી જાય. જેવી રીતે આમાં આ બધી વસ્તુઓ આપેલી હતી જમણી બાજુ, આમાં ડાબી બાજુની એક વસ્તુ આપેલી છે તો જમણી બાજુની વસ્તુ આપણને મળશે. વ્યવસ્થિત નિરાંત એક વખત રકમ જોઈ લ્યો પહેલાં, કે ક્ષેત્રફળ આપ્યું છે 34 સેન્ટીમીટરની બે ઘાત, ઊંચાઈ આપી છે. એ લખીએ દાખલા નંબર બે. દાખલા નંબર બે, સમલંબ ચતુષ્કોણનું, સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તમને આપ્યું છે 34 સેન્ટીમીટરની બે ઘાત. હવે તમને એક બાજુ આપી છે, એક નાની એવી આકૃતિ અહીં દોરીએ એટલે તમને ખ્યાલ આવે. ચાલો આ સમલંબ ચતુષ્કોણ દોર્યો, આ એનો વેધ દોર્યો, આનું નામ આપી દઈએ જેથી કરીને તમને સરળતા રહી. એ બી સી અને ડી તમે કોઈ પણ નામ આપી શકો છો, અને આ ઈ. હવે 34 સેન્ટીમીટર આખા આખું છે બરાબર. પછી તમને એવું કીધું એની ઊંચાઈ છે એ 4 સેન્ટીમીટર છે, મતલબ આ 4 સેમી, આ 4 સેન્ટીમીટર. અને ત્યારબાદ તમને એવું કીધું છે કે એક બાજુનું માપ છે 10 સેન્ટીમીટર આપ્યું છે. તો કોઈ પણ એક બાજુનું માપ તમારે લખવાનું થાય 10 સેન્ટીમીટર. કેટલું લખવાનું છે? 10 સેન્ટીમીટર. તો અહીંયા આપણે 10 સેન્ટીમીટર લખીએ. તો હવે આના જેવો જ દાખલો થયો. તો પહેલાં સૂત્ર, સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર એકના છેદમાં બે ગુણ્યા બે સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા લંબ અંતર બરાબર. તો આવું કંઈક સૂત્ર થયું. તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તમને આપ્યું છે, કેટલું આપ્યું છે? હમણાં મેં કીધું 34 આપ્યું છે. ચાલો 34 બરાબર એકના છેદમાં બે એમણે ગુણાકાર. હવે બે સમલંબ સમાંતર બાજુ ચતુષ્કોણની સરવાળો, બે સમાંતર બાજુનો સરવાળો, તો આ બે સમાંતર બાજુ, આ એક અને આ એ ડી અને બી સી. તો એ ડીનું માપ તમને આપ્યું નથી, તો આ એ ડી એમણે. બી સીનું કેટલું આપ્યું છે? 10 ગુણ્યા લંબ અંતર 4 આપ્યું છે. હવે વિચારીએ નિરાધે કે મારે એ ડીને કરતાં બનાવો છે તો જ મને એ ડીની કઈ બાજુનું માપ મળશે. તો આ 34 પહેલાં હું અહીં લખી દઉં, આ 34. હવે આ ગુણાકારમાં 4 છે તો ક્યાં આવશે? ભાગાકારમાં 4 આવે. આ ભાગાકારમાં 2 છે તો ક્યાં આવશે? ગુણાકારમાં 2 આવશે.
તમને બધાને ખબર છે બરાબરની ડાબી બાજુ એ ગુણાકારમાં જે સંબંધ હોય છે એ જમણી બાજુ આવે, સોરી તો ગુણાકારમાં હોય તો ભાગાકારમાં આવે ને ભાગાકારમાં હોય તો ગુણાકારમાં, એ જ વસ્તુ મેં એ કરી. તો એ શું હોય હતું? એડી પ્લસ દસ, આટલી વસ્તુ હોય હતી. હવે છેદ ઉડાડીએ, ચાર આઠ બત્રીસ થાય બરાબર, તો આના ચોત્રીસ છે, તો આના છેદ ન ઉડે તો શું કરવું પડે? એ બે ગુણ્યા બે, ચાલો અહીં સત્તર ગુણ્યા બે, સત્તર ગુણ્યા બે કેટલા થશે? ચોત્રીસ થાય બરાબર. તો હવે તમે જુઓ બે અંશમાં છે, બે છેદમાં છે નીકળી જાય, અહીં બે અંશમાં છે, અહીં બે છેદમાં છે નીકળી જાય, તો શું હોતે? સત્તર બરાબર એડી વત્તા દસ. હવે તમે એડીને કરતાં બનાવો, દસને આ બાજુ લઈ આવો તો શું થાય? સત્તર માઇનસ દસ બરાબર એડી. સત્તરમાંથી દસ જાય તો સાત સેન્ટીમીટર બરાબર એડી. તો તમારા જે જવાબ છે એ આવી ગયો સત્તર, સોરી સાત. સાત બરાબર શું થાય? એડી. મતલબ આ એડીનું માપ જે છે આપણે જે ઘટતું હતું એ આવી ગયું. કેમ થયો દાખલો? હજી એક વખત કોઈ પણ તમને સૂત્ર નામ આપી દીધું, ભાઈ સમલંબ ચતુષ્કોણ છે એનું ક્ષેત્રફળ આટલું થાય, તો મેં એ લખ્યું છે અહીં જો ક્ષેત્રફળ. હવે વિચાર્યું ભાઈ બે સમાંતર બાજુ તમને કીધી એમાંથી એક આપી છે, એક લંબંતર આપ્યું તો આ વસ્તુ ઘટે છે, તો તમામ આખા સૂત્રની અંદર જે વસ્તુ ઘટતી હોય એને કરતાં બનાવવાનું થાય તો તમને એ વસ્તુનું માપ મળી જાય. તો આ વાત થઈ મિત્રો દાખલા નંબર એક અને બેની. દાખલા નંબર ત્રણ અને ચારની માહિતી આપણે આગલા વિડીયોની અંદર લેશું. આભાર.